આજે અમે તમને દારૂની વિવિધ બ્રાન્ડની બોટલનો જાહેરમાં રહેલો શોરૂમ બતાવવા જઈ રહ્યા છીએ. ત્યારે દારૂના શોખીનોએ ખુશ થવાની જરૂર નથી. આ દારૂની બોટલનો શોરૂમ જાહેરમાં છે, પણ ખાલી બોટલનો છે અને વિદેશી દારૂના શોખીન દ્વારા જ આ ખાલી બોટલનો શોરૂમ ઊભો કરવામાં આવ્યો છે. તમારી ટીવી સ્ક્રીન ઉપર નિહાળી રહ્યા છો એ આ વિદેશી દારૂની ખાલી બોટલોનો શોરૂમ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ એપ્રોચ રોડ ઉપર અને પ્રાંતિજ ભાંખરિયા પોલીસ ચોકીથી થોડેક દૂર આવેલ કોમ્પ્લેક્સની મુતરડીમાં જોવા મળે છે. અને અહીં બધી જ બ્રાન્ડની નાની મોટી અને સસ્તીથી મોંઘી બોટલો જોવા મળી રહી છે. ત્યારે એટલું તો ચોક્કસ છે કે ગાંધીના ગુજરાતમાં અને એ પણ પ્રાંતિજ પોલીસની સત્ર સાયામાં પ્રાંતિજમાં વિદેશી દારૂનું કેટલું ધૂમ વેચાણ અને કેટલો પીવાતો હશે એ તો માત્ર આ ખાલી બોટલના શોરૂમ ઉપરથી જ જોઈ શકાય છે. અને પ્રાંતિજ પોલીસની કામગીરી ઉપર પણ આ ખાલી વિવિધ બ્રાન્ડની બોટલોને લઈને સવાલો ઉઠ્યા છે. ત્યારે પ્રાંતિજમાં આવી કેટલીય જાહેર જગ્યાઓ ઉપર નાના મોટા શોરૂમ છે અને તેની ઉપરથી અંદાજ પણ લગાવી શકાય કે પ્રાંતિજ પોલીસની સત્ર સાયા નીચે કેટલો વિદેશી દારૂ વેચાતો હશે. ત્યારે અહીં તો એક નહીં, બે નહીં, પણ 100થી પણ વધારે ખાલી બોટલો, વિવિધ બ્રાન્ડની બોટલો જોવા મળી રહી છે. ત્યારે હવે જોવું રહ્યું કે આ દારૂની ખાલી બોટલોના શોરૂમની હજુ પ્રગતિ થશે કે આ અહેવાલ બાદ ખાલી બોટલોનો શોરૂમ પ્રગતિ ઉપર પોલીસની બ્રેક લાગશે કે પછી આ મુતરડીનું નામકરણ કરવામાં આવશે કે વિદેશી દારૂની ખાલી બોટલનો શોરૂમ નામ આપવામાં આવશે. એ તો હવે જોવું રહ્યું. ત્યારે એટલું તો નક્કી છે કે પ્રાંતિજ પોલીસની ગમે તેટલી ચાંપતી નજર નીચે દારૂના શોખીનો પોતાનો શોખ પૂરો કરે છે. ત્યારે એટલું તો ચોક્કસ છે કે બોટલો દારૂની છે તો દારૂનું વેચાણ સાથે પીવાઈ રહ્યું છે. ત્યારે પ્રાંતિજ પોલીસ માટે આ ખાલી બોટલોનો શોરૂમ શરમસાર ઘટના કહીએ તો નવાઈ નહીં. સંજય રાવલ, ZSTV, પ્રાંતિજ.